રાજસ્થાન સરકાર દ્વારા ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી બોર્ડરને સીલ કરતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. રાજસ્થાન સરકાર દ્વારા 6 મે સુધીની પરમિશનવાળા વાહનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેને લઈ 7 મે સુધી લીધેલી પરમિશનવાળા વાહનોને અમીરગઢના આરટીઓ નજીક રોકી દેવામાં આવ્યા હતા, જેને લઈ વાહન ચાલકો સહિત ચાલીને આવેલા લોકો પણ અટવાઈ પડ્યા હતા. આવા બળબળતા તાપમાં દૂર દૂરથી ભૂખ્યા અને તરસ્યા આવતા લોકોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. રાજસ્થાન સરકાર દ્વારા અચાનક બોર્ડર સીલ કરી દેતા મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાંથી આવેલા લોકો અમીરગઢ બોર્ડર ઉપર અટવાઈ પડ્યા છે. રાજસ્થાન સરકાર દ્વારા વારંવાર આવી રીતે ચેકપોસ્ટને બંધ કરી દેતા લોકો રોડ ઉપર અજરી પડ્યા હતા. અચાનક લેવાયેલા નિર્ણયથી મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી આવતા લોકોને પરમિશન લેટ મળતા તે લોકો આજે અમીરગઢની બોર્ડર ઉપર પહોંચ્યા હતા. તેવા લોકોને રાજસ્થાન પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા છે. એક તરફ સરકાર પોતાના વતનમાં જવા માટેની છૂટ આપે છે, જેને લઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અટવાયેલા લોકોએ પોતાના વતનની વાટ પકડી છે, તો બીજી બાજુ બોર્ડર ઉપર રોકવામાં આવતા લોકો ભૂખ્યા તરસ્યા રોડ ઉપર રજરી પડ્યા હતા. રાજસ્થાન સરકાર દ્વારા અગાઉ પરમિશન આપવામાં આવી હતી, ત્યારબાદ 4-5 દિવસ બાદ ફરીથી બોર્ડરને સીલ કરવામાં આવી હતી, ત્યારબાદ થોડા દિવસ બાદ ફરીથી બોર્ડરને ખુલ્લી મૂકવામાં આવી હતી. સરકાર દ્વારા ફોર્મ ભરાવ્યા બાદ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો, પરંતુ ગઈકાલે રાત્રે 12 વાગ્યા પછી બોર્ડરને સીલ કરાતા લોકોની હાલત દયનીય બની હતી. 7 મે મળેલ પરમિશનવાળા વાહનોને અટકાવવામાં આવી રહ્યા છે, જેને લઈ આજે અમીરગઢ આરટીઓ ઉપર વાહનો સહિત લોકોની કતારો જોવા મળી હતી. લોકોએ આવા બળબળતા તાપમાં રોડ ઉપર કલાકો સુધી ઊભું રહેવું પડ્યું હતું. ત્યારબાદ રોડની સાઈડમાં આવેલ વૃક્ષના છાયડાનો સહારો લીધો હતો. ગઈકાલે રાત્રે બોર્ડર બંધ કરવામાં આવી છે અને માત્ર ગંભીર બીમારી અથવા કોઈનું મૃત્યુ થયું હોય, કેન્સર હોય કે હૃદયરોગના દર્દીઓને જ પ્રવેશ કરવા માટેની પરવાનગી આપવામાં આવી રહી છે. આજે સવારના 8 વાગ્યા સુધી 16,247 વાહનો મારફતે 90,480 જેટલા લોકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. અહીંયા રાજસ્થાનથી ગુજરાત તરફ જે લોકો પ્રવેશ કરે છે એમની પરમિશન હોય છે, જે પરમિશન લઈને આવે છે એ વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવે છે, અને તેના સિવાય અમે એમનું મેડિકલ ચેકઅપ થર્મલ સ્ક્રીનિંગથી કરીએ છીએ, ઇન્ફ્રારેડ થર્મોમીટરથી એમનું થર્મલ સ્ક્રીનિંગ કરીએ છીએ. જે થર્મલ સ્ક્રીનિંગમાં જો એ લોકો હેલ્થી જણાય અને એવા કોઈ સાઇન સિમ્ટમ્સ ના હોય એ લોકોને અમે પ્રવેશ આપીએ છીએ, અને એમાં થર્મલ સ્ક્રીનિંગમાં અમને કંઈ ડાઉટફુલ લાગે તો પછી અમે એમને પરત મોકલીએ છીએ અને એમનું રજીસ્ટર નોંધણી કરીને પછી જ અમે એમને ગુજરાતની સરહદમાં પ્રવેશ આપીએ છીએ. કોરોનાના કહેર વચ્ચે વાત કરવામાં આવે તો રાજસ્થાન અને ગુજરાતની સરહદને અડીને આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટની આપ જોઈ શકો છો કે ગુજરાત પોલીસ અને આરોગ્ય કર્મી દ્વારા અહીં ગુજરાત રાજસ્થાનથી ગુજરાતમાં આવતા તમામ વાહનોને અહીં રોકાવી તેમના પરમિશનવાળા વાહનોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો અહીં ગુજરાત પોલીસ અને આરોગ્ય કર્મીઓ દ્વારા તમામ વાહનોને અહીં આવતા તેમની નોંધણી કરવામાં આવી રહી છે. આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા તેમનું સ્કેનિંગ કરી મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેમને અહીંથી પ્રવેશ આપવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે ગુજરાતથી જે રાજસ્થાનમાં જે લોકો આવી રહ્યા છે એ લોકો 1 મીટરનું જે ડિસ્ટન્સ છે, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક બાંધીને અહીં મેડિકલ ચેકઅપ કરાવી રહ્યા છે, અને તમામ જે વાહનો જે ગુજરાત રાજસ્થાનથી જે ગુજરાતમાં આવી રહ્યા છે તેમનો આરોગ્ય કર્મી અને પોલીસ દ્વારા પણ પૂરતું એમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમની એન્ટ્રી કરવામાં આવી છે, નોંધણી કર્યા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.